હવે આપણે નીલમ અને માણેક ટોપ તરફ જવું છે તો નીલમ અને માણેક ટોપ કઈ જગ્યાએ આવેલી છે તો કે અહીં નીલમ ટોપ અને માણેક ટોપ અહીં છે તો આપણે કઈ બાજુ જવું પડશે તો આપણે આપણા હાથની ડાબી બાજુએ જવું પડે ત્યાર પછીનો પ્રશ્ન છે જો કોઈ બૌદ્ધ ગુફા પાસે છે તો પાણીના કુંડ તેની કઈ દિશામાં હશે હવે બૌદ્ધ ગુફા છે તેનો ક્રમ કયો છે તો કે પાંચમો ક્રમ અને બૌદ્ધ ગુફાથી કઈ બાજુ જવાનું છે તો કે પાણીના કુંડ તરફ તો પાણીના કુંડ છે એ કઈ તરફ આવેલા છે તો કે અહીં તો કઈ દિશામાં આવવાનું થશે તો અહીંથી આપણે કરીએ તો દક્ષિણ દિશામાં આવવાનું થાય ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે બૌદ્ધ ગુફા છે ત્યાંથી જામા મસ્જિદ પહોંચવું હોય તો કઈ દિશામાં ચાલવું પડે કે જામા મસ્જિદનો ક્રમ કયો છે તો કે ચોથો તો બૌદ્ધ ગુફાથી જામા મસ્જિદે આવવું હોય તો પણ આપણે દક્ષિણ દિશા તરફ આવવું પડે ત્યાર પછીનો પ્રશ્ન કિલ્લાની બહારની દિવાલ પર તમે કેટલા દરવાજા જોઈ શકો છો હવે તમે જો નિરીક્ષણ બારીકાઈથી કરો તો ખ્યાલ આવે કે કિલ્લાની બહારની તરફ કેટલા દરવાજા આવેલા છે આ બધા છે કે તેના દરવાજા છે જેથી બહાર નીકળવાની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે ત્યાર પછી છે કે કિલ્લામાં કેટલા મહેલ છે તે ગણો અહીં આપણે કિલ્લામાં અત્યારે એક જ મહેલ છે એ દેખાય છે અને એ છે રાણક દેવીનો મહેલ જે મસ્જિદની બાજુમાં આવેલો છે બાકી એ સિવાય બીજા બે મહેલ એટલે ટોટલ ત્રણ મહેલ છે એ ઉપરકોટા કિલ્લામાં આવેલા છે ત્યાર પછીનો પ્રશ્ન છે કિલ્લામાં પાણી માટે શું વ્યવસ્થા છે ઉદાહરણ તરીકે કુવામાં કે ટાંકીઓ કે વાવ તો કે જે ઉપરકોટનો કિલ્લો છે એમાં પાણી માટે વાવની વ્યવસ્થા છે પાણીના કુંડની વ્યવસ્થા છે અને કૂવો પણ આવેલો છે ત્યાર પછી આપણે સ્કેલની મદદથી જુદા જુદા માપ માપવાના છે એમાં પહેલો આપણે આપ્યું છે કે નકશા પર અડીકડી વાવ અને ધક્કાકડી વચ્ચેનું અંતર હવે અડીકડી વાવ છે એનો ક્રમ કેટલામો છે તો કે છઠ્ઠો ત્યાંથી આપણી જે ધક્કાબારી છે એ ધક્કાબારીનો ક્રમ છે આપણે 12મો અહીંયા સુધીનું જે માપ છે આપણે સ્કેલથી માપવાનું છે તો કેટલું થશે જો સ્કેલથી આપણે માપ માપશું તો 12 સેન્ટીમીટર જેટલું તેનું માપ થશે અને જો તેને મીટરમાં માપવામાં આવે જમીન ઉપરનું જે અંતર થાય એ 540 મીટરનું તેનું અંતર થાય ત્યાર પછીના પ્રશ્નમાં છે કે મુખ્ય દરવાજો અને બૌદ્ધ ગુફા આપણો મુખ્ય દરવાજો અને આપણી બૌદ્ધ ગુફા છે આપણા પાંચમા ક્રમે હવે આ બંને વચ્ચેનું જે અંતર છે આપણે સ્કેલથી માપવાનું છે તો એનું માપ છે એ 8 સેન્ટીમીટર જેટલું થશે અને જમીન ઉપરનું જે માપ છે એ 360 મીટર જેટલું થાય ચલો આ આપણે નકશાની આપણી સમજ આગળ આપણે જોઈએ કે નકશા પરથી આપણે સરળતાથી કોઈ પણ સ્થળ છે એની માહિતી છે એ સરળતાથી મેળવી શકીએ આગળ એક પૂછે કે આ હુમલો શા માટે હવે કોઈ પણ રાજ્ય હોય કોઈ પણ કિલ્લો હોય કોઈ પણ દેશ હોય એ એકબીજા ઉપર ચડાઈ કરતા હોય તો અહીંયા આપણે એવા જ હુમલાની વાત કરેલી છે હવે અહીંયા જે વાત કરેલી છે એમાં યશપાલ શું કહે છે યશપાલ કહે છે કે અમને તોપ બતાવવા માટે બૂમ પાડે છે હવે યશપાલ શું કરે છે કે એની સાથે જે એના સાથીઓ હતા એ સાથીઓને એ બોલાવે છે કે તમે બધા અહીં આવો અને જુઓ કે અહીંયા શું આવેલું છે યશપાલ બધાને કહે છે કે અહીંયા આવો કે આપણે કંઈક જોઈએ અને ત્યાં એ બધાને તોપ બતાવે છે ઝીલ છે એ કહે છે ખરેખર કે આ તોપ કંઈક ખૂબ જ મોટી છે કે અવળી મોટી તોપ એને તોપ જોઈને નવાઈ લાગે છે આ બાજુમાં જે ઘોડા છે તેવા જ એમાં પણ નબળાયા હશે જુઓ આ દ્રશ્ય છે એ આપણી તોપનું છે અને તોપમાં વપરાયેલા ઘોડા અહીંયા આપણે ચિત્રમાં સ્પષ્ટપણે દેખાય છે એટલે શું કહે છે કે આ ચિત્રમાં અહીંયા જે ઘોડા છે એવા જ ઘોડા કે આ તોપમાં વપરાયા હશે દીદી આ તોપ વિશે અમારા વિશેષ જાણવું છે શું કહે છે દીદી કે આ તોપ વિશે તમને વધારે માહિતી આપો તો દીદીને શું કહે છે કે આ તોપનું નામ નીલમ તોપ છે હવે નીલમ તોપ ક્યાંથી આવી તો કે દીવની લૂંટમાંથી સુલતાન બહાદુર શાહના
મલેક ઇયાઝ અહીં લાવેલા છે. સુલતાન જે છે બહાદુરશાહ એ હુકમ કરે છે મલેક ઇયાઝને અને તેના હુકમથી આ નીલમ તોપ ત્યાં આવે છે અને જે બીજી તોપ છે તેનું નામ છે માણેક તોપ. માણેક તોપ છે એ આ બંને તોપ ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે 1538 માં થયેલી લડાઈમાં વપરાયેલી હતી. તોપ લઈ આવ્યા પણ એનો ઉપયોગ છે એ લડાઈમાં પણ કરેલો છે. ત્યાર પછી ઝીલ કહે છે કે એ સમયમાં આવા હુમલાઓ શા માટે થતા હશે. ઝીલ પૂછે છે કે એ સમયમાં આવા બધા હુમલા એ શા માટે થતા હશે. તો દીદી એને સમજાવે છે કે તે દિવસોમાં સમ્રાટો અને રાજાઓ આવા યુદ્ધો કરતા. શા માટે કરતા? તો એકબીજાના રાજ્યો પર ચડાઈ કરી અને રાજ્ય પડાવવા માટે. તેઓ નાના રાજ્યને પોતાના રાજ્યનો હિસ્સો બનાવવા પ્રયત્નો કરતા હતા. ક્યારેક મૈત્રી નિભાવવા માટે, ક્યારેક પરિવાર વચ્ચે લગ્ન સંબંધ માટે, ક્યારેક પોતાના રાજ્યનો વિસ્તાર છે એ વધારવા માટે આવા યુદ્ધો થતા. જો યુદ્ધ થવા માટેના કારણ ઘણા બધા છે. જરૂરી નથી કે બધા યુદ્ધ છે દુશ્મનીમાં થયા હોય. અમુક યુદ્ધ એવી રીતે થયા હોય કે એનો જે મિત્ર છે એ મિત્ર પર કોઈ ચડાઈ કરે છે તો મિત્રની મદદ માટે એ સામે લડવા ગયા હોય. ક્યારેક લગ્ન સંબંધમાં ક્યારેક મિખવા લાવ્યા હોય તો એના દ્વેષ સ્વરૂપે એ યુદ્ધ થયા હોય. અને ઘણી વખત એવું હોય કે જે જૂના જે સંબંધો બગડેલા હોય એના કારણે મનમાં દ્વેષ ભરેલા હોય તેના કારણે આવા બધા યુદ્ધ છે એ થતા હોય છે. આગળ આવે છે જીજ્ઞા કહે છે કે મેં સાંભળ્યું છે કે સિદ્ધરાજ જયસિંહની સેના કિલ્લામાં પ્રવેશ કરી શકી નહીં. હવે આ જે કિલ્લો છે એમાં સિદ્ધરાજ રાજા એની જે સેના છે એ કિલ્લામાં પ્રવેશ કરી શકતી નથી. તેની પાસે ઘણા બધા સૈનિકો અને હથિયારો પણ હતા, છતાં પણ એ આ ઉપરકોટનો કિલ્લો છે તેની અંદર પ્રવેશ કરી શકતા નથી. પછી આપણે ઝીલ કહે છે કે જીજ્ઞા તે કિલ્લાની પહોળી અને મજબૂત દિવાલ નથી જોઈ. એ પૂછે છે કે તે કિલ્લાની કે મજબૂત દિવાલ કે નથી જોઈ. નકશામાં પણ દિવાલની બાજુમાં ઊંડી ખીણ છે, સેના કેવી રીતે પ્રવેશ કરી શકે? હવે કિલ્લાની આજુબાજુ ખીણ આવેલી છે, ટેકરા હોય, ટેકરાની ઉપર આ કિલ્લો બનેલો છે. એટલે શું કહે છે કે કિલ્લાની ફરતે તો ખીણ છે કે તને દેખાય નહીં કે આ ખીણ ટપી અને કે સૈનિકો કઈ રીતે આવી શકે? તો યશપાલ શું કહે છે કે જો સેના બીજા કોઈ રસ્તાથી આવવાનો પ્રયત્ન કરે તો ગઢમાં છુપાયેલા સૈનિકો દૂરથી જ તેમને જોઈ લે અને હુમલાથી બચવાના પગલાઓ ભરી શકે. આપણે જ્યારે ગઢ વિશે સમજતા હતા ત્યારે જ આપણે જોયેલું હતું જે ચોરસ બારીઓ હતી એ બારીની અંદર રહેલા જે સૈનિકો છે એ ગઢની રક્ષા કરતા હોય છે. એટલે દુશ્મન દેશના સૈનિકો છે એ ચડાઈ કરી શકતા નથી. આગળ જીજ્ઞા કહે છે ચાલો એક આંખો બંધ કરીને અનુમાન કરીએ કે સેના ઘોડા અને હાથી ઉપર તેમની બંદૂકો સાથે આવી રહી છે. હવે એ લોકો અનુમાન કરે છે કે વિચારો કે આપણે ઈ સમયમાં ગયા છીએ, સામેથી સૈનિક છે એ બધા આવી રહ્યા છે, એને હાથમાં હથિયાર છે, આવી બધી એ કલ્પના કરે છે. તો ઝીલ શું કહે છે કે અરે નહીં, બંને બાજુના કેટલા લોકો અને સૈનિકો આ યુદ્ધમાં મરી ગયા, લોકો શા માટે યુદ્ધ કરતા હશે? ઝીલ છે એ કહે છે કે ના, કે આપણે એવું કઈ વિચારવું નથી. એવું વિચારી તો એવું લાગે કે બે પક્ષના કેટલા બધા સૈનિકો, કેટલા બધા વ્યક્તિઓ, લોકો છે એ મૃત્યુ ભયમાં છે, કે લોકો આવા યુદ્ધ શા માટે કરતા હશે. તો આગળ યશપાલ છે એ કહે છે કે બંદૂકો અને તોપો ભૂતકાળની વસ્તુઓ થઈ ગઈ. યશપાલ શું કહે છે કે બંદૂક ને તોપ થી તો કે ભૂતકાળ થઈ ગયો, અત્યારે તો કે ગન આવી ગઈ છે. અત્યારના દિવસોમાં પણ ઘણા દેશ પાસે પરમાણુ બોમ્બ છે. બોમ્બ વિશે તો આપણે જાણીએ છીએ. આ પ્રકારના એક જ બોમ્બ ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે. એક બોમ્બ મૂકે એટલે ઘણા બધા વિસ્તારને તે આવરી લે અને ઘણું બધું નુકસાન પણ થઈ શકે. એ શું કહે છે કે તોપ અને સૈનિકો અને બધા હથિયારો કરતા તો અત્યારની આપણી જે ટેકનોલોજી છે એમાં જે વસ્તુ બની છે એ વધારે શક્તિશાળી છે. આગળ એક પૂછે ચર્ચા કરો. જેમ પેલું એ પૂછે કે નજીકના સમયમાં કોઈ દેશ બીજા દેશ પર હુમલો કર્યો હોય અથવા યુદ્ધ કર્યું હોય એવું તમે સાંભળ્યું કે વાંચ્યું છે? તો કે હા, હાલના સમયમાં આપણું જે અફઘાનિસ્તાન છે તેની ઉપર તાલિબાને ચડાઈ કરેલી હતી. હવે તાલિબાને આ ચડાઈ શા માટે કરેલી હતી? તો કે પોતાનું જે આતંકવાદી સંગઠન છે એનો જે સમૂહ
સમૂહની સ્થાપના કરવા માટે આ યુદ્ધ છે એ તાલિબાન કરે છે આ તેનું કારણ પછી આ યુદ્ધમાં કેવા હથિયારો વપરાયા હતા તો આ યુદ્ધમાં પહેલા તો અફઘાનિસ્તાન પાસેથી બધા હથિયારો છીનવી લીધા એ સિવાય એની પાસે પણ આધુનિક ટેકનોલોજી વાળા બોમ્બ ને હથિયાર ને ગન આ બધી વસ્તુ હતી અમેરિકાના જે દેશ છે એની પાસેથી પણ એને જુદા જુદા હથિયારો છે લૂંટી લીધા હતા ત્યાર પછી છે કે તેના કારણે કેવા પ્રકારનું નુકસાન થયું હતું કે આ યુદ્ધમાં કેવા પ્રકારનું નુકસાન થયું તો સૌથી પહેલા તો અફઘાનિસ્તાન ઉપર તાલિબાન છે એ પોતાનું સત્તા સ્થાપે છે એટલે ત્યાંની જે રાજકીય સ્થિતિ છે એ આખી વિખાઈ જાય છે બીજું કે અફઘાનિસ્તાન સાથે જે બીજા દેશો જોડાયેલા હતા વસ્તુની લેવડ દેવડ જે કરતા હતા એમાં બહુ મોટું નુકસાન જાય જેમાં આપણે ભારત દેશની વાત કરીએ તો આપણું જે ડ્રાય ફ્રૂટ છે એ ડ્રાય ફ્રૂટ છે એ મોંઘું થઈ ગયું છે કેમ કે એ આપણે બહુ મોટો ફટકો લાગેલો છે આગળ એક પૂછે કે શોધી કાઢો જો મોટી બંદૂક જેવી તોપ યશપાલે જોઈ તે કાંસાની બનેલી છે કે જે તોપ વપરાઈ હતી એ કાંસાની બનેલી છે આગળ આપણે એક પૂછે તમે કાંસાથી બનેલી ઘણી બધી વસ્તુઓ જોઈ હોય હવે તમને એમ થશે કે મેં તો નથી જોઈ કાંસાની બનેલી વસ્તુ પણ ના તમે પણ જોઈ હોય કેમ કે આપણા જે વડીલો છે ઘરમાં ત્રાંબુ પિત્તળ અને કાંસાથી બનેલી કોઈક ને કોઈક વસ્તુ છે ઘરમાં રાખતા હોય જેમાં વાટકી હોય પ્યાલી હોય પછી દીવાબત્તી કરવાનો દીવો હોય આ બધી વસ્તુ છે આપણા ઘરમાં જોવા મળે આગળ એ પૂછે હજારો વર્ષોથી વનવાસીઓ ઘણી બધી વસ્તુઓ બનાવતા હવે આશ્ચર્ય થાય કે કેવી રીતે તેઓ તાંબુ અને કલા એટલે કે ટીન આપણે જે ટીનના ડબ્બા હોય કે એ ખાણોમાંથી બહાર કાઢતા હતા આ ધાતુઓને પીગાળતા હતા અને તેને સુંદર વસ્તુઓ બનાવવા માટે તેને ઢાળતા હતા હવે એ શું કહે છે કે આદિવાસી લોકો છે એ ત્રાંબા પિત્તળ કાંસાનો ઉપયોગ કરતા અને આ જે આપણી ધાતુ છે એ બધી ધાતુ આપણે જમીનમાંથી મળે આપણે આગળના પાઠમાં એના વિશે વધારે માહિતી મેળવશું પણ અત્યારે આપણે એટલું સમજી લઈએ કે આ જે આપણા ધાતુ છે એ બધી ધાતુ આપણે જમીનમાંથી મળી આવે છે એ જમીનમાંથી જ્યારે મળી હોય ત્યારે કાચા સ્વરૂપમાં હોય પછી તેની પર પ્રક્રિયા કરી અને તેને શુદ્ધ સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે છે અને આજે આદિવાસી લોકો છે એ આ ધાતુનો વ્યવસ્થિત રસાયણિક ઉપયોગ કરી અને તેને છૂટા પાડી અને પછી જે ધાતુ મળે તેને જુદા જુદા આકાર આપી અને વસ્તુઓ બનાવે છે તમારા વડીલો પાસેથી શોધો એવી વસ્તુઓ કે જે કાંસાની બનેલી હોય અને જે તે સમય અથવા હજી પણ તમારા ઘરમાં વપરાતી હોય તો મેં આગળ તમને કહેલું એ પ્રમાણે કે કાંસાની બનેલી વાટકી પ્યાલી નાની થાળી આપણી ઘંટડી ગ્લાસ આ બધી વસ્તુ છે એ કાંસામાંથી બનતી હોય છે અને ઘણાના ઘરમાં હાલની તકે પણ કાંસાના ગ્લાસ છે એ પીવાના પાણીમાં વપરાતા હોય છે આગળ એ પૂછે જુદી જુદી વસ્તુઓના રંગ પરથી શોધો કે તેમાંની કઈ વસ્તુઓ તાંબામાંથી કઈ પિત્તળમાંથી અને કઈ કાંસામાંથી બનેલી છે તો હવે આ શોધવાની સરળ રીત ત્રાંબા પિત્તળ વસ્તુ બધાના ઘરમાં હોય જ ત્રાંબાની વસ્તુ હોય એનો રંગ છે એ લાલ પડતો હોય પિત્તળમાંથી બનેલી વસ્તુ હોય એનો રંગ છે એ પીળા સુપર હોય અને કાંસામાંથી બનેલી વસ્તુ છે તેનો રંગ છે આછા પીળા રંગનો હોય છે અને આ ત્રણે ત્રણ વસ્તુ છે એ ત્રણે ત્રણ ધાતુ છે એમાંથી આપણે વાટકી પછી આપણે પૂજા પાઠ કરવાનું છે તરફાનું હોય એ મંદિરમાં દીવાબત્તી કરીએ એના દીવા અત્યારે જમવા માટેના થાળીનો પ્લેટનો આ સેટ આવે છે તો ઘણી બધી વસ્તુ છે આપણે રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ ચલો અહીંયા સુધીનો અભ્યાસ છે આપણે અધૂરો છોડીએ છીએ આગળના વિડીયોમાં આપણે આગળનો અભ્યાસ કરીશું ફરીના વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ